राज्य में कोरोना संक्रमण ना घटाड़ा साथ राज्य सरकार द्वारा मिनी लॉकडाउन में आंशिक राहत आपवामां आवी छे, जेना कारणे वेपारीओ में खुशीनो माहौल छे। परंतु आणंद शहर में आवेला सुपरमार्केटना कापड़ना वेपारीओनी सीजन पूर्ण थता हजू पण बेसी रहेवानो वारो आव्यो छे। जे प्रमाणे सरकार द्वारा 6 कलाक माटे व्यापार धंधाओने रोजगारी आपवामां आवी छे, आंशिक लॉकडाउन बाद 6 कलाकनो व्यापार धंधा माटे परवानगी आपवामां आवी छे, त्यारे व्यापारीओनो शुं कहેવું છે, અત્યારે બજારની શું પરિસ્થિતિ છે વેપારીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। જે પ્રમાણે વેપારી આપણી પાસે ઉપસ્થિત છે, જે આપનું નામ અને પરિચય જણાવો। હું સતીશકુમાર રામલાલ ભાટિયા, સુપર માર્કેટ અમારે કેશરનો અહીંયા જે અમારો એસોસિએશન છે એમાં હોદ્દો ધરાવું છું। અમારે જણાવવાનું એ છે કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, અમે એનાથી બહુ જ સચેત છીએ અને એનું ચુસ્તપણે અત્યારે પાલન પણ કરી રહ્યા છીએ। સોશિયલ ડિસ્ટન્સ છે, માસ્ક છે, બધી રીતે સેનેટાઇઝ છે, બધી રીતે પાલન કરી રહ્યા છીએ। પણ છતાં પણ અત્યારે જે સરકારે આપણાને વેપાર કરવા માટે જે 21 તારીખથી છૂટ આપી છે, એની અંદર કહેવાનું એટલું જ છે કે જે અમારો મેઇન ટાઈમ હતો સિઝનનો એ ખરાબ થઈ ગયો છે। પણ અત્યારે જે છે ને માર્કેટમાં ગરાકી છે નહીં અને લોકો અત્યારે બેકાર છે, વેપાર ધંધા વગરના છે, તો સરકારને અમે વિનંતી કરીએ કે અમારા મિડલ ક્લાસ જે વેપારી વર્ગ છે એના માટે પણ કંઈક રાહત આપે, ટેક્સની અંદર, ભાડાની અંદર, નગરપાલિકાને જણાવે કે ભાઈ કંઈક ભાડામાં ટેક્સમાં રાહત આપે તો વેપારી વર્ગને કંઈક રાહત રહે, નહીં તો વેપાર ધંધા તૂટી જશે। આટલો સમય બંધ રહ્યા બાદ 6 કલાકની પરવાનગી આપવામાં આવી છે, 6 કલાકની અંદર વેપાર ધંધામાં કેવો વેપાર થઈ રહ્યો છે, આપનો ખર્ચો નીકળી રહ્યો છે કે કેમ? આ 6 કલાકની પરમિશન આપી છે, પણ જે મેઇન સિઝન હતી એ બગડી જતા અત્યારે 6 કલાકની અંદર ખરાબ કસ્ટમર પણ માર્કેટમાં આવવા માટે ગભરાય છે, કોરોનાની જે અત્યારે મહામારી ચાલે છે એના લીધે, તો અત્યારે વેપાર ધંધા નથી, ખર્ચા પણ નીકળતા નથી અને વેપારીઓ બેકાર થઈને ફક્ત દુકાનો ઉપર પોતાની ફરજ બજાવવા માટે આવી રહ્યા છે, બાકી વેપાર નથી। જે પ્રમાણે અન્ય વેપારી આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસેથી મળી વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું। જે પ્રમાણે અત્યારે સરકાર દ્વારા આજે 6 કલાક માટે વેપાર ધંધાને પરવાનગી આપવામાં આવી છે, કોરોના કાળ ચાલી રહ્યો છે, હાલમાં પરિસ્થિતિ પણ ખૂબ ગંભીર કહી શકાય, શું લાગી રહ્યું છે આપને, શું માનવું છે? મારું તો મંતવ્ય એવું છે કે સરકારનો ખૂબ ખૂબ પહેલાં તો હું આભાર માનીશ કે જે 3 વાગ્યા સુધી અમને લોકડાઉન ખોલીને અમને ધંધો કરવા માટે આપ્યો છે। પણ બીજી સરકારને એક વિનંતી છે કે આપણે ગુજરાત ગવર્નર શ્રી રૂપાણી સાહેબને કે અમને જે 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એ યોગ્ય ટાઈમ ઓછો લાગે છે અમને, અમને ટાઈમ સવારે 9 થી 6 વાગ્યા સુધીનો કરી આપે તો હું વધારે આભારિત માનીશું। અને અત્યારે કોરોનાની મહામારીની અંદર જે અત્યારે અમારે મંદી ચાલી રહી છે, જે અમે જોઈ રહ્યા છો કે માર્કેટની અંદર કોઈ પણ પબ્લિક છે નહીં, તો અમને 6 વાગ્યાનો ટાઈમ આપે તો અમે બહુ યોગ્ય ગણીશું અને સરકારનો આભાર માનીશું, અને સરકાર અમારી મિડલ ક્લાસ વેપારીઓની હેલ્પ કરે એના બદલ બી અમે આભાર માનીશું, તો કંઈક ને કંઈક રસ્તો સરકાર કાઢે એવી વિનંતી છે અમારી। જે પ્રમાણે વેપારીઓ દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે કે સમયની અંદર થોડો વધારો કરવામાં આવે, 6 વાગ્યા સુધીનો સમય કરવામાં આવે, અત્યારે સિઝન પૂરી થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવી રહ્યો છે, ખાસ કરીને વેપાર ધંધાની જો વાત કરવામાં આવે તો હાલમાં ખર્ચો કાઢવો પણ તેમના માટે મુશ્કેલ બન્યો છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।